વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર તરીકે અક્ષય પટેલની પસંદગી થતા તેઓ ચૂંટણી જીતી ફરી ગાંધીનગર વિધાનસભામાં પહોંચવાનો હુંકાર કર્યો હતો। હાલ જ્યારે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે બે મુખ્ય રાજકીય પક્ષો કરજણ વિધાનસભાની ચૂંટણી જીતવા કમર કસીને મહેનત કરી રહ્યા છે। રાજ્યમાં 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પસંદગીની જાહેરાત થઈ ગઈ છે, જેમાં કરજણ બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પટેલનું નામ જાહેર થતાં કરજણ ખાતે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોની ભારે ભીડ જોવા મળી હતી। વિધાનસભાની પેટા ચૂંટણી માટે અક્ષય પટેલ દ્વારા ભાજપના આગેવાનોના સમર્થનથી પસંદગી પામ્યાનું જણાવી પોતે ચૂંટણી જીતી ગાંધીનગર વિધાનસભામાં પૂર્ણ પ્રવેશ મેળવશે એવું જણાવ્યું હતું। યાકુબ પટેલ, ZS TV, ભરૂચ। તમે ખાલી નિવેદન આપ્યું છે? આદરોત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કરજણ વિધાનસભાની અંદર આજે ભારતના રાષ્ટ્રીય નેતા શ્રી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ તેમજ આપણા ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ JP નડ્ડા સાહેબ તેમજ ગુજરાત પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ તેમજ આપણા ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબે જે મારે પર ઉમેદવારીનું આજે કળશ ઉતારી અને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ ચોક્કસ પરિપૂર્ણ કરીશ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું જીતી અને ગાંધીનગર પહોંચીશ।